नमस्कार दर्शक मित्रों, હું છું વૈશાલી પુબારું અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ। તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર। નમસ્કાર દર્શક મિત્રો, ફરી હાજર છું નવા સમાચારો સાથે। હું ભાગ્યશ્રી ત્રિવેદી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ। ભાણવડમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ મીટિંગ યોજાઈ। ભાણવડ તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। ભાણવડ તાલુકામાં તમામ પત્રકારો હાજર રહ્યા, જેમાં જિલ્લા પ્રમુખ અનિલભાઈ લાલ સહિત મહામંત્રીઓ હાજર રહ્યા હતા। જિલ્લા પ્રમુખ દ્વારા ભાણવડ તાલુકાના ઉપપ્રમુખ, પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે માર્કીભાઈ વરુ, ઉપપ્રમુખ તરીકે ઇમરાનભાઈ ગઢકાઈ, મહામંત્રી તરીકે સુમિત નંતાણી, મંત્રી તરીકે નીરજભાઈ જેઠવા, સહમંત્રી તરીકે રાજુભાઈ મોઢવાડિયા, ખજાનતી તરીકે કિશન ગોજિયા, આઈટી સેલ તરીકે રવિ પરમારની મતે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ભાજપના નેતા શ્રી પાલભાઈ કરમૂર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાલભાઈ દ્વારા પત્રકારોની માંગણીઓને સરકાર સુધી પહોંચવાનું પણ વચન આપ્યું હતું। જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલને। રોજ ભાણવડ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ ની રચના કરવા માટે ભાણવડ તાલુકા સંગઠનની રચના થઈ, એમાં જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ લાલ, મહામંત્રી ભાવેશભાઈ જામ અને બીજા મહામંત્રી લલિતભાઈ સિંગડિયા આમની ઉપસ્થિતિમાં સમગ્ર ભાણવડ તાલુકાના પત્રકાર મિત્રોની હાજરીમાં આ રચના કરવામાં આવી છે। આ રચનામાં આજે પ્રમુખ તરીકે ભાણવડ તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ભાઈ શ્રી માર્કીભાઈ વરુ, ઉપપ્રમુખ ભાઈ શ્રી ઇમરાનભાઈ ગઢકાઈ, મહામંત્રી ભાઈ શ્રી સુમિતભાઈ દત્તાણી અને સહમંત્રી તરીકે રાજુભાઈ મોઢવાડિયા, ખજાનશી તરીકે કિશનભાઈ ગોજિયા અને આઈટી સેલ તરીકે રવિભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂકને મંત્રી તરીકે નીરજભાઈ જેઠવા, નીરજસિંહ જેઠવા, આ બધા હોદ્દેદારોને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે અચાનક મારી ઉપસ્થિતિ દ્વારકાધીશની કૃપાથી થઈ, મને ખૂબ આનંદ થયો આ રચનામાં સહભાગી થવાનો। હું તમામ હોદ્દેદારોને અને પત્રકાર મિત્રોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે આપણે બધા જોઈએ છીએ કે વિવિધ સંગઠનો પોતપોતાનું કામ કરતા હોય છે। મારી જાણ મુજબ ગુજરાતમાં કદાચ પ્રથમ વખત ગુજરાત કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આ ગુજરાત પત્રકાર એકતા પરિષદની નિમણૂક કરવામાં આવી છે। આ ખૂબ સારી બાબત છે। આમ જોઈએ તો પણ પત્રકારિત્વ એટલે કે સરકાર અને સમાજને એક ધ્યાન દોરવાનું ખૂબ મોટું આ પાસું છે। આજે તમે લોકો પણ તાઢ તડકો દિવસ રાત જોયા વગર ક્યાંક ને ક્યાંક રિપોર્ટિંગ કરવા માટે ખૂબ મથામણ કરતા હોવ છો, સમાજના અનેક વિટંબણાઓ તમારા માધ્યમથી પ્રકાશિત કરતા હોવ છો। એમાં મને અત્યારે અહીંયા જાણવા મળ્યું છે કે આપની મુશ્કેલીઓ પણ છે, આપે સરકારશ્રી પાસે એમની ડિમાન્ડ પણ મૂકી છે અને હકારાત્મક દિશામાં અમુક મુદ્દાઓની ચર્ચાઓ પણ થઈ છે, તેમ છતાં પણ અમુક મુદ્દાઓ એવા છે કે જે સરકાર કક્ષાએ પેન્ડિંગ હોય, જેમાં સરકારનું ધ્યાન દોરવા જેવું